આ આખર તારીખમાં યાદ આવે કે નામ મધ્યમ વર્ગ છે બાકી ખેંચતાણ અને જરૂરિયાતો તો હંમેશા તીવ્ર જ હોય છે કેમ કે મહિનો પૂરો થાય એ પહેલાં તો રૂપિયા પૂરા થઈ જાય કેમ પેલી ગાડી રિઝર્વમાં આવી જાય ને એવી રીતે બાવીસ તારીખ પછી આખી જેને ઘરની ગાડી એ રિઝર્વની અંદર ચાલતી હોય કેમ કે મોંઘવારી વધે પણ પગાર ન વધે અને મહિનો પૂરો થતા તો કંઈ જ ન વધે કેમ કેમ કે છે ને નેવું ટકા તમે ગણો ને તો લોકો કઈ રીતે મેનેજ કરતા હોય તો સિત્તેર ટકા પગાર તો એ પહેલા અઠવાડિયામાં જ પૂરો થઈ એની અંદર હપ્તા ગણો ભાડા ગણો બધા જેટલા પણ દૂધ ધોબી કેટલી વસ્તુ આવી જાય બીજા પચીસ ની અંદર બીજા બે અઠવાડિયા નીકળે અને છેલ્લું અઠવાડિયું તો ખાલી પાંચ માં નીકળે પછી શાકભાજી છે એ ઘરે ઓછા બનતા હોય દાળ અને કઠોળ વધુ બનતા હોય છતાંય બધી જ પરિસ્થિતિમાં મોજથી જજુમે છે અને બહારથી જુઓ તો એમ જ લાગે કે આની જિંદગી તો સ્વર્ગ છે હાથ ફેલાવવાની બાધા છે ખાલી નામ મધ્યમ વર્ગ છે